હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 7 દ્વિતીય સત્ર વિષય સાયન્સ, એમાં આજે આપણે ચેપ્ટર નંબર 10 વિશે માહિતી મેળવીશું. ચેપ્ટર નંબર 10 શું છે? તો સજીવોમાં શ્વસન. એમાં આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈશું. તો તેમાં શું લખ્યું છે કે એક દિવસ બુજો તેના દાદા દાદી જે એક વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો. તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો, કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવા ઈચ્છતો હતો. તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચી ગયો. તેની દાદીએ પૂછ્યું કે તે કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છે. બુજોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો હતો, પણ એક પ્રશ્ન તેના મનમાં થયો. તેણે આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે. બુજોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ સમાયેલ છે. શ્વાસોશ્વાસ એક શ્વસનનો ભાગ છે. તો ચાલો આપણે શ્વસન વિશે શીખીએ. તો પહેલો ટોપિક છે, આપણે શા માટે શ્વસન કરીએ છીએ. આપણે શા માટે શ્વસન કરીએ છીએ? તો જુઓ, પ્રકરણ 2માં તમે શીખી ગયા કે દરેક સજીવ નાના નાના સૂક્ષ્મદર્શી એકમો, જેને આપણે શું કહીએ છીએ, કોષ કહીએ છીએ, તેનો બનેલો છે. બરાબર, માનવ શરીર શેનું બનેલું હોય છે? તો નાના નાના સૂક્ષ્મદર્શી એકમો, જેને શું કહીએ છીએ, કોષ કહીએ છીએ, તેનું બનેલું છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બરાબર, કોષ એ સજીવનો કેવો એકમ છે? તો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સજીવોનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. બરાબર, દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન. આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે. બરાબર, આ બધા કાર્યો કરવા માટે કોષને શેની જરૂર પડે છે? તો આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે. હવે જો શું લખ્યું છે કે ખાતી વખતે, સૂતી વખતે અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે? શું તમે કહી શકો છો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે ખાવાનું કહે છે? ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે, જે શ્વસન દરમિયાન છૂટી પડે છે. તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે. જો શું લખ્યું છે આ લાઈનમાં કે ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે, શું હોય છે? તો ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે, જે શ્વસન દરમિયાન શું થાય છે, છૂટી પડે છે. તેથી બધા જ સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે. શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ. તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે. બરાબર, હવામાં શું હોય છે? તો હવામાં ઓક્સિજન હોય છે. આપણે ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં, અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે. શું લખ્યું છે કે આપણે જે હવા લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં, એટલે કે દરેક કોષમાં પહોંચે છે. આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. બરાબર, આપણે શું લીધી, હવા લીધી. તો હવામાં શું રહેલું હોય છે? તો ઓક્સિજન રહેલું હોય છે. તો ઓક્સિજન શું કાર્ય કરે છે? તો ખોરાકને તોડવામાં મદદ કરે છે. કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. બરાબર, કોષીય શ્વસન કોને કહેવામાં આવે છે? તો કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને કોષીય શ્વસન કહેવામાં આવે છે. બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે. શું લખ્યું છે કે બધા જ સજીવના જે કોષો છે તેમાં શું થાય છે, કોષીય શ્વસન થાય છે. હવે જો આપણે જોઈશું જારક શ્વસન કોને કહેવામાં આવે છે અને અજારક શ્વસન કોને કહેવામાં આવે છે. તો કોષોમાં એટલે કે ખોરાક એટલે કે ગ્લુકોઝ, ગ્લુકોઝનું સૂત્ર શું આવે? તો C6H12O6. બરાબર, શું આવે ગ્લુકોઝનું સૂત્ર, રાસાયણિક સમીકરણ C6H12O6. બરાબર, એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે.
જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને શું કહેવામાં આવે છે? તો જારક શ્વસન કહેવામાં આવે છે. હવે જો ઓક્સિજનની મદદ વિના પણ ખોરાક તૂટે છે તો તેને શું કહેવામાં આવે છે? તો અજારક શ્વસન કહેવામાં આવે છે. તો ટૂંકમાં આપણે એવી રીતે પણ લખી શકાય કે ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહેવામાં આવે છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહેવામાં આવે છે. હવે જો આપણને અહીંયા સમીકરણ રૂપે બતાડ્યું છે, ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં એટલે કે ઓક્સિજનના ઉપયોગથી શું મુક્ત થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી અને શક્તિ મુક્ત થાય છે. હવે જો શું લખ્યું છે કે તમારે જાણવું જરૂરી છે કે કેટલાક યીસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે છે, બરાબર? તેઓને અજારક જીવી કહેવામાં આવે છે. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબ રૂપાંતરણ પામે છે, બરાબર? જુઓ, ગ્લુકોઝની ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે તો શું થાય છે? તો આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મુક્ત થાય છે. જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે, બરાબર? આપણને જ્યારે ઓક્સિજનની આમ કમી મહેસૂસ થાય ત્યારે આપણા જે સ્નાયુઓ છે એ કયા પ્રકારનું શ્વસન કરવા લાગી જાય છે? તો અજારક શ્વસન કરવા લાગી જાય છે. જો ક્યારે આવું થાય છે? કસરત દરમિયાન, દોડવું, સાયકલિંગ કરવું, કલાક સુધી ચાલવું અથવા ભારે વજન ઊંચકવું, આ બધી ક્રિયાઓમાં વધુ શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ દરમિયાન ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો કેવો હોય છે? તો મર્યાદિત હોય છે. આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે, બરાબર? કઈ પરિસ્થિતિ દરમિયાન અજારક થાય છે માનવ શરીરમાં? તો કસરત દરમિયાન, દોડવું, સાયકલિંગ કરવું, બરાબર, કલાકો સુધી ચાલવું, ભારે વજન ઊંચકવું. ઓકે, હવે જો શું લખ્યું છે કે તમે ક્યારે વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ કેમ ખેંચાઈ જાય છે, બરાબર? આપણે એકદમ ભારે કસરત કરીએ ત્યારે શું થાય છે? સ્નાયુ ખેંચાઈ જાય છે. તમને જ્યારે ટીચર ઉઠક બેઠક કરાવે છે ત્યારે તમે તે અનુભવ્યું હશે. શું થાય છે? તમારા સ્નાયુ ત્યારે ખેંચાઈ જાય છે અને તમારા પગ છે તે દુખવા લાગી જાય છે. હવે જો શું થાય છે કે જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે. ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, બરાબર? ગ્લુકોઝનું જ્યારે અપૂર્ણ દહન થાય ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે? તો ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુ ખેંચાઈ જાય છે. આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ અથવા તો માલિશ કરીએ છીએ ત્યારે આપણને આ ખેંચાણથી શું મળે છે? તો છુટકારો મળે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે? ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે છે, બરાબર? આ દરમિયાન શું થાય છે? તો રુધિરનું વહન ઝડપી થવા લાગે છે. પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે. વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ કરે છે. હવે આપણે જોઈશું શ્વાસોશ્વાસ વિશે. એને શું કહેવાય ઇંગ્લિશમાં? બ્રીથિંગ. તમારા નસકોરા અને મોં ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ. તમે થોડા સમય પછી શું અનુભવો છો? ક્યાં સુધી તમે બંનેને બંધ રાખી શકો છો? તમારો શ્વાસ રોકી શકવાનો સમય નહોતો. હવે તમે માહિતગાર છો કે તમે લાંબા સમય સુધી શ્વાસોશ્વાસ વિના જીવી શકતા નથી. શ્વાસોશ્વાસ એટલે જો હવે શ્વાસોશ્વાસની વ્યાખ્યા આપેલી છે. શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસન અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવાને બહાર કાઢવી. આ વ્યાખ્યા એક માર્ક્સમાં પૂછાઈ શકે. હવે જો શ્વાસ કોને કહેવામાં આવે છે? તો ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો શ્વાસ કહેવામાં આવે છે. ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો શ્વાસ કહેવામાં આવે છે. અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ઉચ્છવાસ કહેવામાં આવે છે.
સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહેવામાં આવે છે. શ્વસન દરની વ્યાખ્યા, શ્વાસની વ્યાખ્યા, શ્વાસોશ્વાસની વ્યાખ્યા, આ ત્રણેય વ્યાખ્યા તમારે યાદ કરવાની રહેશે. હવે શ્વસન દર કોને કહેવામાં આવે છે ફરીથી જુઓ. એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શું કહેવામાં આવે છે, તો શ્વસન દર કહેવામાં આવે છે. શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા પારફરતી થાય છે, બરાબર. સૌપ્રથમ તમે શ્વાસ લેશો, પછી શું કરો છો, એ શ્વાસને બહાર કાઢો છો, તો તેને શું કહેવામાં આવે છે, ઉચ્છ્વાસ કહેવામાં આવે છે, બરાબર. શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે? શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે? તો ચાલો આપણે નીચેની પ્રવૃત્તિ દ્વારા તે શોધી કાઢીએ. આ પ્રવૃત્તિ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે.